કિશોરભાઈ, બાંગ્લાદેશમાં સરકાર બદલવા વિદ્યાર્થી નેતાઓએ હિન્દુ મંદિર સળગાવવાની શું જરૂર? હિન્દુ પર હુમલો કેમ? ના, અમે સરકાર બદલો, અમારા દેશમાં અમે બદલીએ, બધા દેશમાં બદલાય. ખોટી વાત. એક 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 સમાજને એક ટાર્ગેટ કરવાનો શું મતલબ? હા, પણ આવું આપણા દેશમાં થયેલું છે મણિપુરની અંદર. અચ્છા, એ અંગે સરકારે એમાં બોલી નથી. હિન્દુ સરકારે હજુ સુધી હિન્દુ ને કેમ મારે, મંદિર કેમ સળગાવ્યું એનો એક પત્ર બી નથી મોકલાયો. નથી મોકલાયો. એટલે આ સરકાર છે ને, ચાહે ત્યાં હિન્દુ લઘુમતી છે ત્યાં હુમલા થાય છે એ વિશે બી નથી બોલતી, ને અહીંયા ગાડી લઘુમતી પર જે મણિપુરમાં થાય એમાં બી નથી બોલતી. આપણો દેશ મૌની સરકાર છે. હા, સર્વધર્મ. અને કહેવા લાગે મનમોહન સિંહ મૌની છે. હા, પણ એ જ છે, એ જ મૌની. હા, એ પોતે મૌની છે. જે પ્રશ્નોમાં પ્રજામાં ભડકે બળે એમાં ના બોલવું. ના બોલવું, બસ એ રીતનું છે. અહીંયા આપણા ધારાસભ્ય ને કોન્સિલર બી મૌની છે. મૌની છે, મૌની. જો તમે તમારી પેલી ગાડી આવે છે ડ્રોઈંગ ની, બધી ગાડી બહાર લટકાવે છે બોડી ની બહાર, જે ગુનો છે પેલો મેહુલ ડોકરા કે છે, પણ એક ધારાસભ્ય કે એક કાઉન્સિલર કે હરસંઘવી કોઈ દિવસ બોલ્યો કે ગાડી બહાર લબડાવીને તોડી નાખે એવી રીતે બહાર લબડાવે છે? ટ્રાફિક નો મોટો ગુનો એ ગાડી બહાર જ કરે છે, કોઈ બોલે છે? નથી બોલતા. મૌન 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 મુનિ બની જાય. મુનિ બની જાય, ખરી વાત છે.